કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ હવે કોંગ્રેસમાંથી હજુ એક રાજીનામું પડી શકે છે. કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીમાંથી પણ બે રાજીનામા પડી શકે છે અને આ સાથે બધા એમએલએ ભાજપમાં જોડાઈ શકે છે. તેમાં કોણ છે આપ અને કોંગ્રેસના એમએલએ જે પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે તે વાત કરીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. લોકસભાની ચૂંટણી આવી રહી છે, આ સાથે ભાજપ મિશન લોટસ પર કામ કરી રહ્યું છે, જેમાં સૌથી પહેલું રાજીનામું આપમાંથી પડ્યું હતું, ત્યારબાદ હવે કોંગ્રેસમાંથી બીજું રાજીનામું પડ્યું છે. ખંભાતના કોંગ્રેસના એમએલએ ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આજે સવારે 11:45 ચિરાગ પટેલે વિધાનસભામાં જઈને અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. આ બાદ હવે કોંગ્રેસને બહુ મોટો ઝટકો લાગ્યો છે, ત્યારે હવે બીજા કોંગ્રેસના નેતા કિરીટ પટેલ પણ રાજીનામું આપી શકે છે. કિરીટ પટેલ પાટણમાંથી ધારાસભ્ય છે, સૂત્રોનું માનીએ તો તેઓ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. આમ આદમી પાર્ટીમાંથી પણ હજુ બે ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. આપના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે આ બંને ધારાસભ્યોએ રાજીનામાની વાતને ફગાવી હતી, પરંતુ બની શકે કે તેઓ રાજીનામું આપી દે અને કેસરિયો ધારણ કરે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે અઠવાડિયામાં બે પટેલ નેતાઓએ રાજીનામું આપ્યા છે. ગયા અઠવાડિયે આપના ધારાસભ્ય ભૂપત ભાયણીએ રાજીનામું આપી દીધું હતું, ત્યારે આજે કોંગ્રેસના ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે. મહત્વની વાત તો એ છે કે બંને ધારાસભ્ય પહેલી વાર ચૂંટણી જીત્યા હતા અને તેઓએ જ પોતાની પાર્ટીમાંથી છેડો ફાડી નાખ્યો છે. 1990 બાદ પ્રથમ વખત ખંભાતના ગઈ વિધાનસભામાં કોંગ્રેસ જીત્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3,711 મતોથી જીત થઈ હતી, ત્યારે હવે તેઓના રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ અને આપમાં બહુ મોટું ભંગાણ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો. આ સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.